रजूआत करी के आ नोटिफिकेशन ना आधारे आ विस्तार ना खेडूतों ने खूब मोटो नुकसान थवानुं अने ए समय में एवुं कीधुं हतुं के गुजरात सरकार कदाच 0 થી 100 મીટર ની દરખાસ્ત મોકલે તો એને કેન્દ્રમાંથી મંજૂર કરાવવાની જવાબદારી એમ માની છે. ભવિષ્યવાણી આજે આપ સમક્ષ હું કરવા માંગુ છું. ઇકોઝોનના આંદોલનને શાંત પાડવા માટે ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આવનારા દિવસોમાં ગીર વિસ્તારના એવા આગેવાનો અને એવી સંસ્થાઓ કે જે ઇનડાયરેક્ટલી ભાજપ સાથે જોડાયેલા હોય એવા જ લોકોની માત્ર સરકાર સાથે બેઠક કરાવશે. આ બેઠકમાં સરકાર હળવા નિયમોની વાતો કરશે અને ત્યારબાદ સરકાર बैठक में गये आगेवानों पासेथी मीडिया समक्ष बोलावशे के सरकारे आपणी मागणीओ खेडूतोनी मागणीओ स्वीकारी लीधी छे, सरकारे हळवा नियमो कर्या छे अने आपणी जीत थई छे. त्यारे आ बैठक करावनार अने बैठक में जनार तमाम सन्माननीय आगेवानो ने हूँ अगाउथी एक वात ध्यान में दोरवा मागु छू के गीरनी जनता नो एक ज मुद्दानो कार्यक्रम छे इकोजोन नाबूद नाबूद अने नाबूद. गीरनी जनता हळवा नियमो वाळी वात में नथी અને શું કામ નથી એના મહત્વના 4 સમજી શકાય એવા તમને કારણો પણ આપવા માંગુ છું. પહેલું કારણ એ છે કે જો સરકાર આજે હળવા નિયમો કરી શકતી હોય તો 5 વર્ષ પછી એ કડક નિયમો પણ કરી શકે અને જો આવું થાય તો ગીરની જનતા 5-5 વર્ષે આંદોલન કરવા માટે નવરી નથી. બીજું મહત્વનું કારણ એ છે કે જો તમે હળવા નિયમોની વાત કરી અને આ વાતને પૂરી કરી દેવા માંગતા હોય તો ઇકોઝોનની વિસંગતતાને લઈને જે લોકોને જે નેતાઓને જે રોકાણકારોને તમે બહાર કાઢી નાખ્યા છે એમનું શું. ત્રીજી મહત્વની વાત એ છે કે જો નર્મદામાં ઇકોઝોનનો લાગુ પડેલો કાયદો સ્થગિત થઈ શકતો હોય ત્યાં વચ્ચે સુપ્રીમ કોર્ટની વાત આવતી ન હોય તો ગીરમાં આ કાયદો સ્થગિત સુકામ ન થાય. ગીરમાં હળવા નિયમોની જ વાત સુકામ. અને ચોથું મહત્વનું કારણ એ છે કે જૂનાગઢ જિલ્લાના સન્માનનીય સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈએ ગઈકાલે તાલાળા માર્કેટિંગ યાર્ડ ખાતેની મિટિંગમાં કે જ્યાં ભાજપના તમામ આગેવાનો અને સરપંચશ્રીઓની હાજરી હતી ત્યાં વચ્ચે એમણે એવું બયાન આપ્યું છે કે 2016 અને 2017માં મેં રાજ્ય સરકારને કીધેલું કે તમે 100 મીટરની દરખાસ્ત કેન્દ્રમાં મોકલો, કેન્દ્રમાંથી એ 100 મીટરની દરખાસ્ત જે છે એને મંજૂર કરાવવાની જવાબદારી મારી. ત્યારે ગીરની જનતાને અને મને સાંસદ સભ્યશ્રીની તાકાત ઉપર સંપૂર્ણ ભરોસો છે. મને ભરોસો છે કે જો સાંસદ સભ્યશ્રી કેન્દ્રમાં 100 મીટરની દરખાસ્ત મંજૂર કરાવી શકતા હોય તો એ રાજ્ય સરકાર પાસેથી પણ 100 મીટરની દરખાસ્ત બનાવીને મોકલાવી જ શકે, કારણ કે રાજ્યમાં પણ ભાજપની જ સરકાર છે. તો પછી આપણે આપણા સન્માનનીય સાંસદ સભ્યશ્રીની તાકાતને આગળ ધરી અને આપણે 100 મીટર વાળી વાતમાં જ જવું જોઈએ, આપણે હળવા નિયમો વાળી વાતમાં ન જ જવું જોઈએ. આ મહત્વના 4 કારણો છે ને એટલા માટે ગીરની જનતાનો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે ઇકોઝોન નાબૂદ નાબૂદ અને નાબૂદ. બીજું હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે કોઈ પણ મુદ્દાઓનું નિરાકરણ ચર્ચાઓ કરવાથી અને બેઠક કરવાથી થતું હોય છે, પરંતુ એ બેઠકમાં તમારા પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ થાય તો જ એ બેઠકનું મહત્વ છે. એટલા માટે ભવિષ્યમાં બેઠકમાં જનાર આગેવાનોને મારી વણમાગી સલાહ છે કે જો સરકાર ઇકોઝોન નાબૂદ કરવા માંગતી હોય તો જ આ બેઠકમાં ભાગ લેજો, અન્યથા મારા શબ્દો યાદ રાખજો કે તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થશે. કારણ કે જ્યારે 2016માં 2017માં આ સરકારે જ્યારે બેઠક કરી ત્યારે એક બેઠકનો એક હિસ્સો હું પણ હતો અને ત્યારે સરકારે ઇકોઝોન અને સેટલમેન્ટના ગામડાઓને લઈને જે કોઈ પણ વાતો કરી એમાંથી એક પણ વાત આજે પરિપૂર્ણ થઈ નથી. અને એટલા માટે બેઠકમાં જનાર આગેવાનો જે છે આવનારા સમયમાં પ્રજાના રોષનો ભોગ ન બને એટલા માટે હું એમને આ વણમાગી સલાહ આપી રહ્યો છું. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.